भाभी आलियो आ सागे तुम्हारा भाई आ पी गयो छे मारा भाई आ पी तुम्हें लोगों ने अंदर नहीं ना आ गया मेरे भाई वाली आप बता छे ना तारा नाटक परिवार साचे साचू के ए मानस कौन छे ने तारो एनी साथे सु संबंध छे मम्मी ये तुमने हजार बार कही ये मारो सबको भाई छे अरे खोटा नाटक नहीं कर મને ખબર છે કે તારો ભાઈ છે ને તારા લગ્ન પહેલા જ મરી ગયો હતો આ કોઈ તારો ભાઈ નથી આ માણસ છે ને તારો કોઈ ફ્રેન્ડ છે મમ્મી મમ્મી હું સાચું કહું છું કે મારો ભાઈ જ છે તમે કોઈને સમજાવું હું શું તમને મૂર્ખ સમજે છે આખું શહેર જાણે છે કે તારો ભાઈ મરી ગયો છે આ તારા પપ્પા પોતે કહે છે તારા સગા વાલા કહે છે અને તું અમને જ આવી રીતના ઊંધું રમાડે છે સાચું બોલ કોણ છે પુરુષ ને શું સંબંધ છે તારો એની સાથે મમ્મી મમ્મી હું સાચું જ કહું છું એ મારો ભાઈ જ છે તું મારી વાત પર વિશ્વાસ કેમ નથી કરતા તું વિશ્વાસ ની વાત કરે છે અરે તારા બાપ ને પણ જ્યારે આ વાત ની ખબર પડશે ને તો એનો પણ તારા પરથી વિશ્વાસ ઉઠી જશે મમ્મી તમને જ્યારે હકીકત ની ખબર પડશે ને ત્યારે તમારે બહુ જ પસ્તાવો પડશે હું મારા ભાઈને જરૂર એક દિવસ મારી સાથે લઈને આવીશ હા તો ત્યાં સુધી અહીંથી તમારા બાપના ઘરે જવાની મહેરબાની કરશો ભાભી નહીં હું મરી જઈશ પણ મારા બાપના ઘરે નહીં જાઉં મારા પપ્પાને ખબર પડશે કે મને સાસરેથી ગાડી મૂકી છે તેમના પર શું વીતશે હા દુઃખ એમને જરૂર લાગશે પણ તને અહીંથી કાઢી મૂકીને એનું નહીં આ તારી કાળી કરતું તો સાંભળીને એને દુઃખ લાગશે અરે સ્વીટીબેન કોઈ થોડું તો બોલવામાં ધ્યાન રાખો તમારે પણ કાલે સાસરે જવાનું છે કાલે તમે સાસરે જશો અને તમને કોઈ આવું બોલશે તો તમને કેટલું દુઃખ લાગશે અને મમ્મી સ્વીટીબેનનું દુઃખ જોઈ અને તમને દુઃખ નહીં થાય તારી વાત સાચી છે પણ મારી દીકરીમાં તારા જેવા કુસંસ્કાર નથી કે કોઈની સાથે મોઢું કારું કરીને આવે મમ્મી આ છે ને એમ નહીં માને આને છે ને થોડી ખંખેરવી પડશે ના ના એને ખંખેરવાની જરૂર નથી કે આપણા હાથ ખરાબ કરવાની કોઈ જરૂર નથી એને એના બાપને ત્યાં લઈ જઈએ એટલે આપણા માથેથી આ બોજો ચડે બરાબર છે ચાલ અરે રીચાબેન તમે આ શું કરો છો મારી દીકરીને ધક્કો કેમ મારો છો એ પૂછો ને તમારી દીકરીને તમારી દીકરીને અમારા ઘરે કોઈ છોકરો દરરોજ મળવા આવે છે અને આ કહે છે કે એ એનો ભાઈ છે અને તમે કહો છો કે તમારો દીકરો મરી ગયો છે તો પછી એને મળવા આવે કોણ છે પણ મારો દીકરો તો 2 વર્ષ પહેલા જ ગુજરી ગયો છે તો પૂછો તમારી દીકરીને કે એને મળવા દરરોજ કોણ આવે છે બેટા આ બધું શું છે અને તને કોણ મળવા આવે છે મારો ભાઈ જીવે છે હવે તો છે ને હદ વટાવી છે હા તમારા કહેવા છતાં પણ જો તમારી દીકરી ન માનતી હોય તો અમારે શું કરવાનું અને આખી સોસાયટીમાં અમારી વાતો થવા માંડી છે અમારે નથી જોઈતી તમારી આવી કપાતર દીકરી રાખો તમે તમારી જ પાસે મમ્મી હું તમને પગે લાગો હાથ જોડું છું તમારા મને ઘરની બહાર ના કાઢો મારું સાચું ઠેકાણું મારું સાસરું જ છે મને ઘરે આવવા દો જ્યાં સુધી તું મને એ નહીં કે ને કે તને મળવા આવે છે એ છોકરો કોણ છે ત્યાં સુધી હું તને મારા ઘરમાં પગ નહીં મૂકવા દઉં મમ્મી આવો જૂન ના કરો મારું સાસુ જ મારું સાચું ઠેકાણું છે મારી સાથે આવું ના કરો મમ્મી મને ઘરની બહાર ના કાઢો બસ હવે બસ ભાભી તું છે ને હવે થોડી શરમ કર તને જરાય શરમ નથી આવતી આટલું ખોટું બોલતા અને એ પણ વિચાર ના આવ્યો કે આ બધું કરીને તારા પપ્પાની તું લાજ સેજે શરમ ના આવ્યો તારા પપ્પાની જે આબરૂ છે તું માટીમાં વેડવે છો અને અમસ્તાઈ તે
આખા ગામમાં જરા બધી ખબર પડશે ત્યારે તારા પપ્પાની ઇજ્જત શું રહેશે એ તને ખબર છે. આમ તો તું બહુ કીધા કરે છો, મારું સાસરુ એ જ મારું, બીજું તો કાંઈ જ નહીં. ઓ આજે તારું સાસરુ નથી, કુઓ છે કુઓ, જેમાં તમે બધાને પાડી રહી છો. મમ્મી મમ્મી તમે તો મારી વાત સમજો. તું હવે રડે કે કકલે કે માથું કૂટે, પણ હવે તું મને મારા ઘરમાં નહીં જોઈએ. રાખો તમારી દીકરીને, ચાલ સ્વીટી. બેટા તું રડેશ નહીં, આ તારો બાપ હજી જીવે છે, હું તને કાયમ માટે મારા ઘરે રાખી. પપ્પા હું તમારી સાથે કેટલા દિવસ રહીશ? પિયર મારા માટે પારકું કહેવાય, અને લગ્ન પછી તો દીકરી પારકી ખા પણ કહેવાય, તો તમને પણ ખબર છે ને. બેટા કોઈ પણ દીકરીને જ્યારે એના સાસરિયા વાળા કાઢી મૂકે છે, માવતર ના ઘરે આવે છે, અને જો માવતર પણ એ વેળાએ મોઢું ફેરવી લે ને, તો દીકરીને દીકરીને કુવો પૂરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી બચતો. બેટા તું રડીશ નહીં, તારા માટે આ પિયર પારકો નથી, આ તારું જ ઘર છે, તું અહીં રહી શકે છે. મારા ભાઈ, મારા વીરા, હું તારી આ બેનને આ ઝંઝાવાતમાં એકલી મૂકીને ક્યાં જતો રહ્યો? બધા એવું કહે કે તું મરી ગયો છે, પણ તું તો રોજ મને મળે છે ને. તું બધાને કેમ નથી કીધો કે તું જીવે છે? ભાઈ તું આવી ગયો? હા બેન, રડતી હોય ને હું તારા આંસુ પૂછવામાં આવું એવું બને. તું રડીશ નહીં મારી બેન, તું છાની રહી હતી. હું આવી ગયો છું ને, શું કામ રડે છે? ભાઈ બધા એવું કહે છે કે તું મરી ગયો છે, મારી વાત કોઈ નથી માનતું કે તું જીવે છે. મારી બેન હું તારા માટે તો જીવું જ છું, જો હું તારી સામે ઉભો છું. સમજાવીને થાકી ગઈ કે હું કોઈ તારકા પુરુષ નહીં, પણ તને મળું છું, પણ એ લોકો મારી વાત માનતા જ નથી. ભાઈ ભાઈ તું આવીને એ લોકોને સમજાવ ને. જરૂર આવીને સમજાવીશ, બધાને સાચી વાત જરૂર સમજાવીશ, પછી તને કોઈ જ હેરાન નહીં કરે. તું છાની લઈ જાય બોલો, મને દૂધ પીવડે. હા મારા ભાઈ ઉભો રે, હું હમણાં જ દૂધ લઈને આવું. ત્યારે મને શાંતિ મળે છે, દિલને ટાઢક મળે છે. ભાઈ તું અહીંયા મારી જોડે રહેવા આવી જાને. બેન હું હમણાં તારી સાથે રહેવા નહીં આવી શકું, કામ ધંધાના કારણે મારે બહાર જ રહેવું પડશે. પણ બેન તું જ્યારે જ્યારે મને યાદ કરીશ ત્યારે ત્યારે હું તારી સામે આવી જઈશ. મારો ભાઈ હતો,
ઉજુ મને મૂર્ખ સમજે છે અરે તારો ભાઈ તો 2 વર્ષ પહેલા જ મૃત્યુ પામ્યો છે અને પાછે કહે છે કે મારો ભાઈ હતો સાચો બોલ કોણ હતો એ પુરુષ પપ્પા હું સાચું જ કહું છું એ મારો ભાઈ ઋત્વિક હતો અને હું રૂમમાં મારા ભાઈ જોડે જ બેઠી હતી સારા સાસુ મને ઘણી વાર વાત કરતા હતા પણ હું એની વાત માનવા તૈયાર જ નહોતો પણ આજે મેં બધું મારી નજરો નજર જોઈ લીધું છે અરે આવું બોલતા તો મને નહીં પપ્પા તમે આવું ના બોલો હું આવું કારું કામ નથી કરતી તમે તો મારો વિશ્વાસ કરો સંધ્યા હવે તારી અસલિયત શું છે ને એ મને બધી જ ખબર પડી ગઈ છે આથી હવે હું તારી કોઈ વાત નહીં માનું અને મહેરબાની કરીને હું ધક્કા મારું ને એ પહેલા ઘરની બહાર નીકળ પપ્પા મારા સાસરે તો મને ઘરની બહાર કાઢી મૂકી અને વિચારવાની જરૂર હતી દીકરી લગ્ન કરીને સાસરિયામાં જાય ને તો દીકરીને હજી તો ભાન પડવી જોઈએ કે સાસરિયામાં કેમ રહેવાય પપ્પા તમને તમારા આખેલા સંસ્કાર પર એટલો પણ વિશ્વાસ નથી કે તમારી દીકરી મરી જાય તો નામ કામ ક્યારે ના કરે વિશ્વાસ તો મેં કાળજે પથ્થર રાખીને કર્યો હતો બેટા પણ જ્યારે મેં આ કાનો કાન સાંભળ્યું ને ત્યારે કોઈ પણ માણસ હોય એનો વિશ્વાસ ધર્મગી જાય સારું પપ્પા હું ઘર છોડીને જાઉં છું પણ જ્યાં સુધી મારો ભાઈ મારી સાથે નહીં આવે ને સંધ્યા કેમ ઉદાસ થઈને અહીંયા બેઠી છે અરે બેન તને મારા દુઃખની શું ખબર મારે તો ઉપર આગ અને નીચે ધરતી છે શું કરું કંઈ ખબર નથી પડતી કેમ શું થયું કંઈક માંડીને વાત કરે ને તો ખબર પડે બધા એવું કહે છે કે મારો ભાઈ મરી ગયો છે પણ મારો ભાઈ મને મળવા આવે છે મારા સાસુ અને નણંદને એવી શંકા પડી છે કે હું કોઈ બીજા પુરુષ જોડે વાત કરું છું એટલા માટે એ લોકોએ મને ઘરની બહાર કાઢી મૂકી છે અને બાપાના ઘરે ગઈ તો બાપાને પણ શંકા પડી એટલા માટે એને પણ મને ઘરની બહાર કાઢી મૂકી તો હવે મારે જાવું ક્યાં મને કંઈ જ ખબર નથી પડતી તારી વાત સાંભળીને મને એવું લાગે છે કે તારો ભાઈ નક્કી મરી ગયો છે નહીતર કે તારા પપ્પા ખોટું થોડું બોલે મને તો એવું લાગે છે કે તારો ભાઈ તારા પ્રેમના હિસાબે આત્મા બનીને તને મળવા આવતો હશે જો તારો ભાઈ જીવતો હોત તો તારા ઘરે રહેવાનો આવે તારી સાથે તું પણ બધાની વાતોમાં આવી ગઈ એવું કઈ ના હોય મારો ભાઈ હજુ જીવે છે એ તો એને અત્યારે બહારનું કામ હોય ને એટલા માટે નથી આવતો પણ એક દિવસ જરૂર આવશે મને વિશ્વાસ છે એ વાત ત્યારની ત્યારે પણ અત્યારે તું ક્યાં જઈશ એક કામ કર ચાલ મારી સાથે મારા ઘરે ના અત્યારે તો હું વનવગડાના માર્ગે જાઉં છું મારો ભાઈ મળી જાય તો ઠીક છે નહીતર હું મારા પ્રાણ આપી દઈશ ના સંધ્યા આવું ના કરતી ભૂલથી પણ તને ખબર છે માણસનો જન્મ કેટલા જન્મ પછી મળે છે તો એને શું આત્મહત્યા કરીને વેડફી નાખવાનો તારી વાત સાચી છે પણ જ્યારે પોતાના પારકા થઈ જાય છે ને ત્યારે જિંદગી જીવવી બહુ અઘરી થઈ જાય છે તું છે ને કોઈનું માનવાની નથી ચલ હું જાઉં છું હવે મારે નથી જીવવું
આ દુનિયામાં મારું કોઈ જ નથી. હું મરી જઈશ હવે. હું આજે જ નદીમાં પડીને મારો જીવ આપી દઈશ. ભાઈ તું? હા બેન, હું તારો ભાઈ, તારી રક્ષા કરવા માટે આવ્યો છું. પણ તું કેમ મરવાનું વિચારે છે? તો શું કરું ભાઈ, મારી પાસે કોઈ જ રસ્તો નથી. પેલા મારા સાસુએ મને ઘરની બહાર કાઢી મૂકી, અને હવે મને પપ્પાએ પણ ઘરની બહાર કાઢી મૂકી છે. ભાઈ, બધા મારા પર શક કરે છે. હું તને મળું છું ને તો બધા એવું કહે છે કે હું કોઈ પારકા પુરુષને મળું છું. ભાઈ, તું આવીને બધાને કહેતો કેમ નથી કે હું તને મળું છું? હા બેન, હવે સમય આવી ગયો છે. મારે બધાને જ કહેવું પડશે કે તું કોઈ પારકા પુરુષને નહીં પણ મને મળે છે. ચાલ બે, મારી સાથે આજે હકીકતની જાણ આપણે બધાને જ કરી દઈએ. અરે રુદ્ર, તું તો મૃત્યુ પામ્યો છે તો પછી અહીંયા કઈ રીતે? હા પપ્પા, તમારી વાત સાચી છે. હું 2 વર્ષ પહેલા જ મૃત્યુ પામ્યો. નહીં ભાઈ, એવું ના બોલ. તને કઈ નથી થયું, તું હજુ જીવે જ છે. હા બે, હજી હું જીવું જ છું ને તારા માટે હંમેશા જીવતો રહું છું. પણ પપ્પા, તમને તમારી દીકરી પર વિશ્વાસ ના આવ્યો? આખરે તમે પણ એની વિરુદ્ધ થઈ ગયા. બેટા, હું કેવી રીતે વિશ્વાસ કરું? મને નહોતી ખબર કે તું આત્મા સ્વરૂપે અને નાગ સ્વરૂપે તારી બેનને મળવા આવે છો. પપ્પા, આ દુનિયાની કોઈ પણ દીકરીના બાપ સામે ખોટું નથી બોલતી ક્યારે. તમારે ખરેખર સિયાની વાત સાંભળીને એની વાત જાણવાની કોશિશ કરવાની જરૂર છે, જે તમે ન કરો. પણ બેટા, આવી બધી વાત મને ખબર પણ નહોતી. અરે, આવું પણ બની શકે છે કે તું મૃત્યુ પછી પણ તારી બેનને મળવા પણ આવે છો? આવું તો મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. પપ્પા, સંધ્યાને લઈને એના સાસરે જાઉં છું, જેથી એના સસરા લોકોને જે મનમાં ખોટા વહેમો છે તું સંધ્યા શાંતિ રીતે આવે છે. સારું બેટા, તું તારી બેનને લઈને એને સાસરે જા અને એ લોકોને સમજાવ કે જે કાંઈ હકીકત છે ને એ. ચાલ કર, હું તને તારા સાસરે મૂકી દઉં. આજ પછી તારા સાસુ કે તારી નણંદ તારી સામે કોઈ દિવસ આંગળી દે છે. પપ્પા, પહેલા તમે જાઓ, અમે પછી આવીએ છીએ. હા બેટા. જો એ જીવતો હોય ને એની બેન ને આટલું દુઃખ પડે છે તો સામે કેમ નથી આવતો? અને સંધ્યા નો ભાઈ જીવતો હોય તો એના બાપા થોડી ખોટું બોલે કે મારો દીકરો મરી ગયો છે. એટલે જરૂરદારમાં કંઈક કાઢું છે. એટલે મહેરબાની કરીને તું આ વાતમાં નહીં પડે ને, એમાં જ સારું છે. અને તને તો કોઈ વાતની ખબર જ નથી, અને અમે તો અમારી નજરો નજર જોઈ છે આ બધી હકીકત. કોઈકની સાથે વાત કરતા મને સાચી તો ખબર નથી પડતી, પણ એટલી તો ખબર પડે છે કે ક્યારેક આંખે જોયેલું અને કાને સાંભળેલું સાચું નથી હોતું. અને જ્યારે હકીકતની તમને ખબર પડશે ને અત્યારે તો હું મારા ઘરમાં એ કાર મૂકીને પગલા નહીં જ પડવા દઉં. આંટી, તમને એક વાત પૂછું, તમે ક્યારે સાંભળ્યું છે કોઈ મરી ગયું હોય ને પછી આત્મા સ્વરૂપે આવતું હોય એવું? એ બધી વાત ખોટી. પણ તું એવું તો કહેવા નથી માંગતી ને કે એનો ભાઈ મરી ગયો અને એને આત્મા સ્વરૂપે મળતો હોય? હા,
જો ભાઈ બહેન નો પ્રેમ એટલો બધો હતો હોય ને તો એવું બની શકે. તું એની વાત મૂક ને, આ થોડાક દિવસ થી એના બાપ ના ઘરે ગઈ છે ને તો આ ઘર માં શાંતિ છે. તું પાછી એનું નામ લઈ ને આ ઘર માં હોળી સળગાવે છે. કઈ વાંધો નહીં, પણ મને તો એવું લાગે છે કે જરૂર એક દિવસ બધું સત્ય તમારી સામે આવશે. પણ હા, તમે જેવું વિચારો છો ને, સંધ્યા એવી છોકરી નથી. હું કઈ મારી દીકરી ને? અરે બેન, હું તમારા ઘરે આવતો હતો ને તો રસ્તામાં આ પડી હતી અને મેં જોયું તો એને સર પર દંડ દીધો હતો. આ બધું તમારા કરેલા કર્મોની સજા છે. કરેલા કર્મોની સજા એટલે હું કઈ સમજી નહીં. મારી પાસે અત્યારે એવો સમય નથી, મારે મારી દીકરીને દવાખાને લઈ જવી પડશે. ચાલ બેટા. આટ આટલું થઈ ગયું ચિંતા પણ તમને હજી નથી સમજાતું. તમારે ક્યાંય જવાની જરૂર છે? અત્યારે તમારી સામે ઉભો છું એક આત્મા છે. હું એક આત્મા બનીને એટલા માટે ભટકું છું કે મારી બહેનને મારી મૃત્યુનો આઘાત ન લાગે, એટલા માટે. મારી બહેન એકદમ નિર્દોષ છે, એને કોઈ પણ જાતનું પાપ નથી કર્યું. આજ સુધી કોઈ પારકા પુરુષનું નામ પણ નથી લીધું. તો એની સાબિતી આપ કે તું આત્મા સ્વરૂપે આવે છે. બેટા, તું હજી પણ આત્મા બનીને ભટકી રહ્યો છે અને મળવા આવે છે. મારી દીકરીની જેમ રાખી આવી છે બેટા, મારી સાથે. બેન, હવે મારે જવાનો સમય આવી ગયો છે, મને રજા આપ. નહીં ભાઈ, હું તને નહીં જવા દઉં, હું તારા વગર નહીં રહી શકું. નહીં બેન, હું 2 વર્ષ પહેલા જ મૃત્યુ પામી ચુક્યો છું. આ ધરતી પર રહેવાનો મને હવે કોઈ અધિકાર નથી. મારે જવું જ પડશે. હું જાઉં છું બેન, તારું ધ્યાન રાખજો.